આપની સમક્ષ ફરીથી હાજર થઈ ગયો છું રાઇઝિંગ સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ની YouTube ચેનલ પર ચાલો મિત્રો તો ચાલુ કરીએ એક ફ્રેશ કમાલ એપિસોડ રાઇઝિંગ સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ નો એપિસોડ એટલે કે એજ્યુકેશન વે ફન ચાલો મિત્રો તો મેગા વિનર કાલ તમારી સામે આવી ગયા તમે જોયો એમનો ફોટો પણ બહુ બહુ કોંગ્રેચ્યુલેશન મારી હતી એમને મિત્રો ટ્રાય કરજો આવું કંઈક થાવું જોઈએ મેગા ની વસ્તુ કાલ ખબર પડી તમને તો મિત્રો ટ્રાય કરજો કે તમે પણ વીકલી મેગા વિનર બની શકો છો મિત્રો ચાલો તો કાલે આપણે સૌ કાલના સૌપ્રથમ આપણા ત્રણ સવાલના જવાબ આપણે મેળવી લઈએ તો કાલનો પ્રથમ સવાલ એવો હતો કે ભાઈ સિંહના જે પંજામાં હોય છે એ દરેક પંજામાં થઈને એટલે કે કુલ ટોટલ નખ કેટલા હોય છે મિત્રો સિંહને ચાર પંજા હોય છે તો વસ્તુ એવી છે કે સિંહને ટોટલ 18 નખ હોય છે તો આ 18 ની ગણતરી કઈ રીતના કરી શકીએ તો મિત્રો આગળના જે બે પંજા હોય છે તેનો 5 5 નખ હોય છે એટલે 5 ને 5 10 થઈ ગયા અને પાછળના જે બે પંજાની વાત કરીએ તો ત્યાં 4 4 નખ હોય છે એટલે એ 4 ને 4 8 તો આગળના 10 અને પાછળના 8 એવી રીતના ટોટલ 18 નખ હોય છે તો મિત્રો આ હતો આપણો પ્રથમ સવાલનો જવાબ કે ભાઈ 18 નખ હોય છે બીજા સવાલ તરફ આપણે આપણો રૂખ કરીએ મિત્રો કાલનો આપણો બીજો સવાલ એવો હતો કે ભાઈ પંચાયતી રાજની શરૂઆત ભારતની અંદર કયા રાજ્યમાં અને કયા જિલ્લામાં થઈ હતી તો મિત્રો ભારતની અંદર રાજસ્થાનના નાગોર જિલ્લાની અંદર સૌપ્રથમ વખત પંચાયતી રાજની શરૂઆત કરી હતી મિત્રો પંચાયતી રાજની જે એક વિચાર હતો તે ગાંધીજીનો હતો એટલે પંડિત જવાહરલાલ નહેરુએ 2 ઓક્ટોબર 1959 ના રોજ ગાંધીજીના માનમાં કારણ કે એમનું એક સપનું હતું કે ભાઈ ભારત સ્વતંત્ર ભારત કેવું હોય તો કે પંચાયત વાળું હોય તો એમને કારણોસર એ ધ્યાનમાં રાખીને 2 ઓક્ટોબર 1959 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજની શરૂઆત કરી હતી ને જે પહેલા સૌપ્રથમ વખત રાજસ્થાનના નાગોર જિલ્લાની અંદર થઈ હતી કાલનો ત્રીજો સવાલ મિત્રો એવો હતો કે ભાઈ એવું કયું ભારતનું રાજ્ય છે કે ત્યાં એક પણ પ્રકારના રેલવેના ટ્રેક નથી રેલવેના પાટા નથી અને જંકશન પણ નથી તો મિત્રો એ આપણું એવું ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે છે મેઘાલય મિત્રો મેઘાલયની સૌથી નજીકનું સ્ટેશન જો આપણે ગણીએ તો એ પોતાના રાજ્યમાં નથી બહારના રાજ્યમાં છે મતલબ કે અસમનું જે ગુવાહાટી છે એ સૌથી નજીકનું મેઘાલયનું રેલવે સ્ટેશન છે તો મિત્રો આ હતા આપણા કાલના ત્રણ સવાલ ઘણા બધાના સાચા જવાબ આવ્યા છે વારાફરતી આપણે એક પછી એક આપણા વિજેતા તરફ આગળ વધીએ છીએ હવે તો મિત્રો સૌપ્રથમ વખત આપણે પહેલા આજના આપણા સવાલની વાત કરીએ તો મિત્રો આજના જે બધા સવાલ છે તે અમારી ટીમે તે તૈયાર કરેલા છે તો મિત્રો આજનો પ્રથમ સવાલ તમારી સામે આવી રહ્યો છે ખાસ ધ્યાન દેજો મિત્રો વિનર બનવાનું છે મેગા વિનર બનવાનું છે તો આજનો પ્રથમ સવાલ છે અમારી ટીમે જ આજના ત્રણ સવાલ કન્ડક્ટ કરેલા છે એટલે મિત્રો ખાસ ધ્યાન દેજો થોડાક સવાલ ટિપિકલ આવવાના છે આજના તો મિત્રો આજનો જે પ્રથમ સવાલ છે તે એવો છે કે ભાઈ અમૂલ ડેરી જે છે એમાં અમૂલનું ફૂલ ફોર્મ શું છે મિત્રો સમજો ખાસ સમજો અમૂલ એ એમ યુ એલ આ અમૂલનું ફૂલ ફોર્મ શું છે ખાસ ધ્યાન દેજો મિત્રો આ તો આપણો પ્રથમ સવાલ હવે મિત્રો આપણે કાલના ત્રીજા વિજેતાની વાત કરીએ તો કાલે જે આપણે થર્ડ ફાસ્ટેસ્ટ આન્સર આપ્યો હતો અને આપણા ત્રીજા વિજેતા બની ગયા હતા તો આપણા ત્રીજા વિજેતા તમે બાજુની સ્ક્રીન ઉપર એમનો ફોટો જોઈ શકો છો બહુ સારી રીતે આન્સર આપ્યો તમે આપણે એને તાળી દીધો તો આપણા કાલના ત્રીજા વિજેતા છે પટિયાર ઉવેશભાઈ તમે બાજુની સ્ક્રીન ઉપર એમનો ફોટો જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન એમને અમારી અને અમારી ટીમ વતી તો હાલ તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે કોંગ્રેચ્યુલેશન ચાલો મિત્રો બીજો સવાલ આવી રહ્યો છે ખાસ ધ્યાન દેજો મિત્રો બીજો સવાલ તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર આવી રહ્યો છે આજનો બીજો સવાલ એવો છે કે ભાઈ ભારતનું એવું કયું તીર્થ સ્થળ છે કે જે ઊંચાઈ પર સૌથી વધારે ઊંચાઈ પર આવેલું છે ભારતનું સૌથી વધારે ઊંચાઈ પર આવેલું તીર્થ સ્થળ કયું છે ખાસ ધ્યાન દેજો મિત્રો તમારે આન્સર અમને વોટ્સએપ કરવાનો છે કોમેન્ટ વેલિડ છે નહીં અને શક્ય બને એટલા મિત્રો વધારે ને વધારે જવાબ આપતા રહેજો કાલના બીજા વિજેતાની મિત્રો આપણે વાત કરવા તરફ જઈ રહ્યા છે કાલના બીજા વિજેતા તમે એમની સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો તો કાલના બીજા વિજેતા હતા ત્રિવેદી કૃપાબેન આશુતોષભાઈ બહુ બહુ કોંગ્રેચ્યુલેશન અમને અમારી અને અમારી ટીમ વતી આવું નવું પરફોર્મન્સ કરતા તો મિત્રો આપણે એમને તાળીઓથી બજાવજો હા બહુ બહુ આભાર તમારો કૃપાબેન આવું નવું પરફોર્મન્સ આપતા રહ્યો તો મિત્રો આજનો પ્રથમ વિજેતા કે જેમણે કાલ ફાસ્ટેસ્ટ આન્સર આપ્યા હતા એવા આજના પ્રથમ વિજેતાની આપણે વાત કરીએ છીએ તો આજના પ્રથમ વિજેતા ડોક્ટર કલ્પેશભાઈના ભાઈ એટલે કે ગોસ્વામી સંગીતાબેન કલ્પેશભાઈ છે કોંગ્રેચ્યુલેશન એમને અમારી વતી અને અમારી ટીમ વતી તમે બાજુની સ્ક્રીન પર એમનો ફોટો જોઈ શકો છો અને આજે એમનો બર્થડે પણ છે તો અમારી અને અમારી ટીમ વતી અમને હેપી બર્થડે કોંગ્રેચ્યુલેશન આવું ને આવું કામ કરતા રહ્યો આવી રીતના અમને સપોર્ટ આપતા રહ્યો ચાલો મિત્રો આજનો છેલ્લો સવાલ એટલે કે કાલનો વિજેતા બનવા માટેનો પ્રથમ અને છેલ્લો સવાલ ખાસ ધ્યાન દેજો મિત્રો આ સવાલ સાચો પડી ગયો તો કાલનો વિજેતા બનવામાં તમને કોઈ રોકી શકવાનું નથી તો આજનો છેલ્લો સવાલ એવો કંઈક છે કે ભાઈ ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના કોણે બનાવ્યું છે મિત્રો ચાઇનાની અંદર આવેલી ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના છે કે જેને આપણે સાત અજાયબીમાંની એક અજાયબી ગણીએ છીએ
એ કોણે બનાવી છે એનું નામ તમારે અમને આપવાનું છે એટલે મિત્રો ખાસ ધ્યાન દેજો ફરીથી કહું છું કે જવાબ તમારે WhatsApp કરવાનો છે તો મિત્રો વિડિયો ગમો હોય તો એક વખત લાઈક કરી દેજો અને શક્ય બને એટલો શેર કરો શક્ય બને એટલા વ્યક્તિઓ તમારા મિત્રો તમારા ગ્રુપના વ્યક્તિઓ તમારા પરિવારના સભ્યો જેમ બને એમ વધારે ને વધારે આ જ્ઞાનનો ઉપયોગ કરે વધારે ને વધારે આ ક્વિઝની અંદર ભાગ લે એવો પ્રયત્ન કરશો તમે અમારી વતી અમને એવી આશા છે તો મિત્રો કાલે ફરીથી મળીશું નવા સવાલો સાથે અને નવા વિજેતા સાથે